અંકલેશ્વરમાં તસ્કરો બેખોફ બંધ મકાનોને નિશાન બનાવી રહ્યા છે. તસ્કરોએ ઉમિયાનગરમાં પણ એક બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. અંકલેશ્વર શહેરમાં ચોરીનો સિલસિલો પાંચમા દિવસે પણ યથાવત રહેતા તસ્કરોએ ઉમિયાનગરમાંથી 26,000 રૂપિયા ઉપરાંતની મત્તા પર હાથ ફેરો કર્યો છે. મકાન માલિક જંબુસર હતા તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવીને સોના ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા લઈને ફરાર થઈ ગયા હતા. બનાવ સંદર્ભે શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર શહેર હસ્તી તળાવ ગજાનંદ સોસાયટી રોડ પર આવેલ ઉમિયાનગર ખાતે બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ લોખંડની ગ્રીલ તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો અને અંદર કબાટમાં રહેલ સોના ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા મળી 26,500ની મત્તા પર હાથ ફેરો કરી ગયા હતા. બનાવ સંદર્ભે પાડોશી દ્વારા ઘરમાં ચોરી થઈ હોવાનું જણાવતા મકાન માલિક વસંત જાંબુ કામ અર્થે જંબુસર ગયા હતા, ત્યાંથી પરત ઘરે આવ્યા હતા અને બનાવ સંદર્ભે પોલીસ મથકે જાણ કરતા શહેર પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી. વસંતકુમાર ગાજલભાઈ જાંબુ ક્યાં રહો છો? હવે જંબુસર એ પણ અહીંયા આગળ ભાડું થઈ જતા હતા લગભગ બે મહિના. કેવી રીતે ચોરી થઈ છે? તો કાલે અમે જંબુસર ગયેલા અખબાર સાડા બાર વાગે અહીંયાથી નીકળેલા. તો ભાઈ એક રાત ત્યાં ગામ રહ્યા અને આવીને જોયું તો બાજુવાળાનો ફોન આવેલો કે તમે તમારા ઘરમાં ચોરી થઈ. તો આવ્યા તો પછી અહીંયા આગળ કપાટમાં જોયું તો સોનાની બે ત્રણ વસ્તુ હતી. સોનાની વીંટી, ઝુમર બુટ્ટી, પછી કેરો કેટલા રૂપિયા અને હવે સોનાના સાંકડા લગભગ 20,200ની જેવી રોકડ રકમ હતી અને 6,000 રૂપિયા જેવું રોકડ રકમ હતી. ટોટલ કેટલાની? ટોટલ લગભગ 26,000-27,000 રૂપિયા જેવું હતું તે લઈ ગયેલા. પોલીસને જાણ કરી અરજી કરેલી.